माताजी की आराधना विशेष महात्म्य हो तेरे वलसाड जिला ना राबड़ा मा, मा विश्वंभरी धाम जगत जननी विश्व नु एकमात्र मंदिर छे। तेरे आवो करिए मा विश्वंभरी धाम ना दर्शन। विश्वंभरी अखिल विश्वतरी जनिता विद्याधरी बदन मावस जो विधाता दुर्बुद्धि ने दूर करी सद्बुद्धियापो मम पाही ओम भगवती भव दुख कापो। नवरात्रि दरमियान समग्र गुजरात ने देशभर में शक्तिपीठों ने शहरों में ठेर ठेर नवरात्रि महोत्सव उजवाता होय छे। वलसाडना मां विश्वंभरी यात्राधाम में चैत्र नवरात्रि नु खास आयोजन करवामां आवे छे। आ भव्य मंदिर में बिराजमान त्रिभुवन रचयिता मां विश्वंभरीना तेजोमय अलौकिक स्वरूपनी सन्मुख आपणे सौ कोई नतमस्तक छीए। माना दिव्य मुख ने जोता हृदय में मीठी जनजनाटी अनुभवाय छे। विश्व विधाताना साक्षात दर्शन थी शरीर में एक विशेष चेतनानी अनुभूति थाय छे। माना दिव्य दर्शन साथे तेमनो रथ रथनी साथे जुड़ेला अश्वो पण अद्भुत देखाय छे। चैत्री नवरात्रिना पावन अवसर पर मां विश्वंभरी धाम मां आवता माय भक्तो माताजीना दर्शन करी धन्यता अनुभवी रह्या छे। આપણા વિધાતાનું ધામ છે આ ધામમાં અત્યારે ચૈત્રી નવરાત્રિ ઉજવાઈ રહી છે। આસો નવરાત્રિમાં દરેક જગ્યાએ ઉજવાતી હોય છે પણ ખરેખર ચૈત્રી નવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ છે। શક્તિ ઉપાસનાનો પર્વ છે એટલે શક્તિ ઉપાસના આપણે કરીએ તો એમાં આપણને આપણે જીવનભર આપણી શક્તિઓ પ્રાપ્ત થતી હોય છે। એટલે ચૈત્રી નવરાત્રિની ઉજવણીમાં અત્યારે રાસ ગરબાનો સાંસ્કૃતિક કાર્યક્રમ ભવ્ય અત્યારે ઉજવાઈ રહ્યો છે અને સવારના સમયે રાજસૂય યજ્ઞ થાય છે। હમ લોગ બાર બાર યહાં આતે રહેતે હૈ એસા લગતા હૈ કે માતાજી હમકો બુલા રહી હૈ ઇસકે દર્શન સે હમકો બહોત શાંતિ મિલતી હૈ બહોત હમકો અચ્છા લગતા હૈ હમ કાફી બાર આતે રહેતે હૈ ઇસકે લિયે। નવરાત્રિ યે હિન્દુઓ કા બહોત અચ્છા તહેવાર હૈ ઇસમે બહોત માતાજી કી પૂજા ઓર અર્ચના હોતી હૈ વ્રત ભી રખતે હૈ હમ લોગ ભી વ્રત રખતે હૈ ઇસકે લિયે। દર વર્ષની જેમ આ વખતે પણ ચૈત્રી નવરાત્રિ નિમિત્તે માં વિશ્વંભરી ધામમાં પૂજા હવનનું આયોજન કરવામાં આવ્યું। આ સાથે રાત્રિ પરંપરાગત ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું। નવરાત્રિના મહોત્સવની ઉજવણી નિમિત્તે સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત અન્ય રાજ્યોથી શ્રદ્ધાળુઓ માના ધામમાં ઉમટે છે। માં વિશ્વંભરીને સર્વપ્રથમ અમે જ્યારે જોયા અને આજે અહીંયા જે ચૈત્રી નવરાત્રિનો પાવન પ્રસંગ છે જ્યાં સ્વયં દેવી દેવતાઓની હાજરી હોય અને દેવી દેવતાઓની જે નવરાત્રિ ઉજવવામાં આવે છે એ ઓરિજિનલ નવરાત્રિ એટલે આ ચૈત્રી નવરાત્રિ છે અને ચૈત્રી નવરાત્રિ એટલે શક્તિ ઉપાસનાનો પર્વ જ્યાં કુળદેવીઓ સ્વયં મા પાસે શક્તિ માંગે છે। આપણે જે કુળદેવી પાસે શક્તિઓ માંગે છે તેવા કુળદેવીઓ સ્વયં મા પાસે શક્તિ માંગે છે। રહેવાનું કેલિફોર્નિયા હું અહીંયા 17 જોડાયો અને જે આ ચૈત્રી નવરાત્રિ જે પર્વ અહીંયા ઉજવે છે આ લોકો એનો આખો એક એનર્જી લેવલ જ અલગ હોય છે તો એ અનુભૂતિઓ ભલા ભલા લોકોને થાય છે અને આની પાછળ જે કંઈક મેસેજ છે એ છે કે હવે સમયનું પરિવર્તન આવી રહ્યું છે, યુગ પરિવર્તન થઈ રહ્યો છે। આ કેન્દ્રબિંદુ બનશે, લોકો અહીંયા આવશે અને અહીંથી જ આ સંસ્કૃતિનું ઉત્થાન થવાનું એ મારો અનુભવ। મંદિરનો સંકુલ અનેક રીતે આકર્ષણનું કેન્દ્ર બને છે। હિમાલયની પ્રતિકૃતિમાં 200 ફૂટની ગુફામાં વિશાળ શિવલિંગના દર્શન થાય છે। પાઠશાળાની બાજુમાં આવેલા ગોકુલધામમાં શ્રી કૃષ્ણે ઉપાડેલા ગોવર્ધન પર્વતનું વિશાળ જીવંત દ્રશ્ય તથા જશોદા અને નંદ બાબાની મંડળી દેખાય છે। એની સાથે જ આપણે દ્વાપર યુગની પ્રાચીન સંસ્કૃતિમાં પહોંચી જઈએ છીએ। ભગવાન શ્રી કૃષ્ણનું નામ ગિરિરાજ ધરણ જે લીલા પરથી પડ્યું એ લીલા અહીં આમે હૂબ તાદ્રશ થઈ છે। આ ધામમાં ગૌશાળા, હિમાલય, પંચવટી, ગોવર્ધન પર્વત આ બધું જ માત્ર ને માત્ર 90 દિવસમાં નિર્માણ કરવામાં આવ્યું છે। અહીંયા એવું લાગે કે અહીંયા સ્વર્ગની અનુભૂતિ થાય છે, અહીંયા અલૌકિક શાંતિનો અનુભવ થાય છે કે જાણે આપણે સ્વર્ગમાં જ આવ્યા હોય। જ્યારે આ પાઠશાળાની અંદર હું પગ મૂકું છું ત્યારે મને એવી અનુભૂતિ થાય છે કે હું સ્વર્ગમાં જ આવી છું, ના કે હું કોઈ મંદિરમાં ગઈ છું, હું મને તો એવું જ લાગે કે હું સ્વર્ગમાં જ આવી છું।
અદ્ભુત અલૌકિક અને અકલ્પનીય ધામ છે. આ ધામ માત્ર ને માત્ર 90 દિવસમાં જ નિર્માણ કરવામાં આવ્યું છે. આ ધામનું એક સૂત્ર છે કે વ્યક્તિ અંધશ્રદ્ધા છોડી ઘર તરફ પાછો વળે, વ્યક્તિ પૂજા છોડી અને શક્તિ પૂજા અપનાવે અને પોતાના જ ઘરને એક મંદિર બનાવે. અહીંના મેઇન 5 ઉદ્દેશ્ય છે માતા પિતા, વૈદિક સંસ્કૃતિ, પ્રકૃતિ, ગાય માતા અને કુળદેવી. આ 5 ઋણબંધનમાંથી જો માણસ મુક્ત થાય તો તે પોતાના જીવાત્માનો ઉદ્ધાર કરી શકે છે. સંવત 2072ના વૈશાખ સુદ અખાત્રીજ એટલે કે માં વિશ્વંભરીના પ્રાગટ્ય દિને તારીખ 9 મે 2016ના રોજ આ ધામમાં માં વિશ્વંભરીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય તેવા શુભ આશયથી મહાપાત્રજી શ્રી વિઠ્ઠલભાઈ દ્વારા આ સ્વર્ગ સમૂહ સુંદર શાંતિદાયક પરમ પુનિત ધામનું નિર્માણ કરવામાં આવ્યું, જે આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. રીતિશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, રાબડા, વલસાડ.